આવા શણગારથી શોભતી કન્યાના લગ્નના મંગળ અવસરે કુળદેવીનું ઘટ સ્થાપન કરીએ, બાજોઠ ઉપર ત્રાંબાનો લોટો મૂકી ફરતા આંબાના પાન મૂકીએ અને માથે લીલું નાળિયેર મૂકી ગૌર બાપાના વેદ મંત્રોચ્ચાર સાથે માતાજીને પધારવા વિનવીએ. પણ માડે માડે ચિંતા વિઘન વિનાશની અને મા કમલાસની સકત એ મા તું વિસરે હતી હંસ વાહિની. અરે રે અમને માતા દેજે સુમત. આંગણે દીકરી પરણે છે તો આવા મંગળ અવસરે બેનું દીકરીઓ તમે બધા ભેગા મળ્યા છો તો તમારા ગીત દ્વારા કુળદેવીને પધારવા માટે વિનવો, માતાજીને વિનંતી કરો કે આવો માડી કુમકુમ પગલે પધારો. પહેલાના જમાનામાં આંગણે જ્યારે સંતાનના લગ્ન લેવાના હોય એ વખતે મહિનો મહિનો દી પંદર દી અગાઉથી ઘરે હાંજિયું ગવાતી, રાતના વાળું પાણી કરી લે, પછી ગામડા ગામમાં લાઇટો નહોતી, હાથમાં ફાનસ લે અને તમામ સંબંધીઓને ઘેરે 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 નિમંત્રણ આપવા જાય કે આજે રાતે અમારે ઘેર હાંજી ગાવા આવજો. એ તમામ બહેનું દીકરીઓ ઢોંગે વળી અને હાંજી ગાતી હોય અને એ હાંજી ગવાઈ જાય એ પછી એ હાંજી ગાવાવાળીને વિદાય અપાય, એ તમામના હાથમાં ખજૂર, ગોળ અથવા તો હાકરનો પડો લાણ રૂપે આવતા અને એ ઢોંગે મળીને જે બહેનો હાંજી ગવાતી એ હાંજીના ગીતડા કેવા.
આંગણે દીકરી પરણતી હોય એ વખતે શરૂઆત મંડપ મુહૂર્તથી થાય. ભાઈ ભાભી, કાકા કાકી અથવા તો મા બાપ બે બહેન પૂજા કરાવે, ગોર બાપા એક માણેક સ્તંભ મગાવે અને ખાડો ગાળી અને જે માણેક સ્તંભ રૂપવામાં આવે એને એક મીંઢોળ બાંધ્યો હોય, નાળાસળી હોય અને એક કરડી હોય અને એ માણેક સ્તંભ રૂપ્યા બાદ આજુબાજુમાં બેઠેલી બહેનો દીકરીઓ માંડવાના ગીત ગાય અને પછી માંડવો બાંધવાની શરૂઆત થાય. અને એ માંડવામાં ભાભીની સાડી બાંધી હોય, ઝુમર બાંધ્યો હોય, આસો પાલવના તોરણ હોય અને નાળિયેરીના પાન રૂપ્યા હોય અને આ માંડવાની હેઠે
સોળે કળાએ દીકરીનું કન્યાદાન દેવાતું હોય અને આવો વડીલોની માયારૂપી માંડવો આંગણામાં રોપાય.